વેતરાઈ જાય તો આ તો ઠીક વાત હતી કે ગરમી વાત હતી પરંતુ ક્યારેક ધાર્યા કરતા પણ ઊંધું થઈ જાય આટી કહે ઓંડું છોડ વેતરાઈ જવું એટલે કે ધારણા કરતા કંઈ ઊંધું થવું મેહુલ કહે એટલા માટે તો ગાંધીજીએ કહ્યું છે કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે ગાંધીજી ગાંધી બાપુના અક્ષર પણ બહુ સારા હતા એટલે ગાંધી બાપુએ કીધું છે કે ખરાબ અક્ષર એ આપણી જે ભણ્યા છીએ તમે ગમે તેટલું ભણો પીએચડી થાઓ એમએ કરો એમફિલ કરો કે એમબીએ કરો ગમે તે કોઈ પણ ડિગ્રી ધારણ કરો પરંતુ તમારા અક્ષર ખરાબ હોય તો તમારું ભણતર કેવું ગણાય અધૂરું જ ગણાય એટલે ગાંધીજીએ કીધું છે કે અધૂર ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે હાટી કઈ પણ ગંદા અક્ષર સુધારવા હોય તો શું કરવાનું પણ હાટી નામનો છોકરો કઈ પણ અક્ષર જ ખરાબ હોય અને એને સુધારવા હોય તો એના માટે શું કરવાનું સોના કહે મારા દાદી એવું કહેતા કે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના અને હાથ ઠરી જાય પછી એવા હાથે ધીમી ધીમી સરસ રીતે લખવાનું ક્યારેક તમે લોકો લેસન કરવા બેસો ત્યારે બહુ ઉતાવળથી લખતા હો તમે જેટલી ઉતાવળ કરો છો એ રીતે તમારા અક્ષર ખરાબ આવે છે એટલે સોનલના દાદી એમ કહે કે જેટલું તમારું લખાણ ધીમે ધીમે લખો એટલા અક્ષર તમારા એના વળાંક સરસ આવે એટલે કે શું કરવાનું ધીમું તો લખાતું જ નથી પેન્સિલ પકડી એટલે દોડી જ જાય તમારો હાથ એટલે એના દાદી એમ કહે છે કે સવારે ઠંડા પાણીની અંદર તમારો હાથ દોડી દેવો હાથ એકદમ ઠરી જાય પછી તમે પકડો પછી લખવા જાઓ એટલે ધીમે ધીમે લખાય અને ધીમે ધીમે લખાય એટલે તમારા અક્ષર કેવા આવે સારા રાધા કહે મારા દાદા એવું કહેતા હતા કે એમના જમાનામાં પાટલી પર ભીની માટી પાથરી અને સરસ વળાંકવાળા અક્ષર લખી અને માટીને સુકાવા દેતા અને પછી એ અક્ષરની અંદર લખ્યા કરવાનું પણ હવે આજના જમાનામાં કોણ આવું બધું કરે પહેલાના સમયની વાત છે જ્યારે લોકો પાસે બહુ બધો ટાઈમ બહુ બધી એમની પાસે સમય હતો અને એ લોકો સમયનો સદુપયોગ કરતા તો રાધાના દાદા એવું કહેતા કે એક જમાનામાં પાટલી એટલે લાકડાની પાટલી હોય ગુટ્ટી એના પર પહેલા માટી પાથરી માટી પાથરી એ ભીની માટીને સરસ પાથરી દેવાની અને પછી એના અંદર સરસ વળાંક કરી અને મસ્ત આ અક્ષર લખી દેવાનો ક ખ ગ ઘ એટલે તમને એનો વળાંક સરસ થઈ જાય વળાંક લખી અને પછી માટીને સુકાવવાનું એટલે સુકાઈ જાય પછી એના અંદર તમારે આકાર ગૂંથવાનો જેમ તમે બાલ મંદિરમાં જાઓ તો તમને એકડો ઘૂંટાવડાવે બગડો ઘૂંટાવડાવે રગડો ચોગડો એ રીતે તમારે એ અક્ષરો માટીની અંદર ગૂંટ ગૂંટ કરવાના અંદર લખ લખરવાના એટલે તમારા વળાંક સરસ આવે પરંતુ આજના જમાનામાં અત્યારના સમયમાં માટી નથી મળતી અને અત્યારના સમયમાં વાલીની પાસે એટલો ટાઈમ પણ નથી હોતો દવલ કહે પણ આપણે નાના હતા અને સુલેમાનની નોટમાં લખતા હતા એવી રીતે તો લખાય ને જ્યારે આપણે નાના હતા અને સુલેમાનની નોટમાં લખતા હતા એવી રીતે તો લખાય ને અશરફ કહે મારો ભાઈ નાનો હતો ત્યારે મારા આબુએ બહુ ચિત્રો અશરફ નામનો છોકરો એમ કહે છે કે મારો ભાઈ જ્યારે નાનો હતો ત્યારે મારા અબ્બુ અબ્બુ એટલે મારા પિતાજીએ બહુ બધા ચિત્રો દોરાવેલા કદાચ એનાથી અક્ષરના વળાંક સરસ થતા હશે ચિત્રો દોરો એટલે સ્વાભાવિક છે કે ચિત્રના વળાંક તમને જલ્દી જલ્દી આવે એટલે તમારા અક્ષર પણ સરસ થાય તું પણ વર્તુળ અર્ધવર્તુળવાળા ઊંધી આડી ત્રાસી લીટીવાળા ચિત્રો દોરી જો ને અશરફ કહે છે ધવલને કે તું પણ આડી અવળી ઊભી લીટીવાળા વર્તુળ અર્ધવર્તુળ એવા જુદા જુદા ચિત્ર દોરી છું ને હાથી કહે અરે હું તો એકડિયા બગડિયાની જેમ અક્ષર દોરવા પણ તૈયાર છું હાથી કહે અક્ષર સારા થાય ને એના માટે તો હું એકડિયા બગડિયા એટલે એક પહેલા ધોરણમાં તમે જેમ ઘૂંટો બાલ મંદિરમાં એમ એકડિયા બગડિયાની જેમ જે પેલો શીખતો એને જેમ ઘૂંટતો એમ કરવા માટે પણ હું તૈયાર છું કઈક તો કરવું જ પડશે ને ગંદા અક્ષરની તો મને બહુ શરમ આવે છે હાર્દિક કહે છે કઈક તો કરવું જ પડશે ને મને મારા અક્ષર ગંદા છે એટલે મને બહુ જ શરમ આવે છે મેહુલ કહે ધીરજ રાખી અને સતત પ્રયત્ન કરે
મેહુલ નામનો છોકરો કહે છે કે ધીરજ રાખી અને શાંતિથી લખાણ લખીએ આપણે મનમાં એક વિચાર રાખવાનો કે મારે અક્ષર સરસ લખવા છે. તમે લખવા બેસો એટલે તમારું મગજ તો બહાર કઈ ફટાફટ લખી દઉં જલ્દી જલ્દી એટલે મમ્મી પૂછી લે સમજાઈ ગયું હા કરી નાખ્યું મમ્મી બધું પતી ગયું પણ કેવા અક્ષરે પત્યું એવું મમ્મી પ્રશ્ન કરતી નથી એટલે તમારું ગાડું ચાલી જાય છે. તમારા મમ્મી એવો પ્રશ્ન કરે છે કે કેવું લખ્યું બતાવી દઉં એવું ક્યારેક કોક જ મમ્મી પૂછતી હશે. એટલે જો તમારે અક્ષર સુધારવા હોય તો તમારે ધીમે ધીમે લખવાનું સુંદર વળાંક સાથે લખવાનું અને રોજ નિયમિત અનુલેખન કરવાનું. સોનલ કહે છે હવે વાતોના બડા જ કરવા છે કે રમવા પણ જવું છે. સોનલ નામની છોકરી કહે છે તમે બધા અહીંયા ભેગા મળીને આપણે વાતોના બડા એટલે કે નકામી લાંબી વાતો જ કરવી છે કે પછી રમવા માટે પણ જવું છે. મેહુલ હાર્દિક રાધા ધવલ અસ્ત્ર હા ચાલો ચાલો જલ્દી કરો પછી અંધારું થઈ જશે. ચલો ચલો આપણે રમવા માટે જઈએ પછી અંધારું થઈ જશે. અહીંયા તમારો સારા અક્ષર પાઠ પૂર્ણ થાય છે અને સારા અક્ષર તો ખરેખર હોવા જ જોઈએ. જો તમારે અક્ષર સારા ન આવે તો ખરેખર સુંદર અક્ષરે હાથનું ઘરેલું છે. હાથનું ઘરેલું એટલે હાથ તમારા અક્ષર સરસ હશે બે તમે ગમે ત્યાં જાઓ લક્ષણ તો સરસ હશે અરે વાહ તારા અક્ષર સરસ છે. એટલે અક્ષર તો બધાના સારા હોવા જોઈએ. માણસ ગમે તેટલો વિદ્વાન થઈ જાય હોશિયાર બની જાય ગમે એટલો ઊંચા પદ પર પહોંચી જાય પણ જો એના અક્ષર ખરાબ હોય તો એ સામેવાળી વ્યક્તિને પ્રભાવિત કરી શકે. એટલે આપણા અક્ષર એકદમ સરસ અને સુંદર હોવા જોઈએ. હંમેશા તમને હું કાયમ કહું છું ગુજરાતી લખાણ ઉપરની લીટીને અડાડીને લખવાનું બે શબ્દ વચ્ચે સરખી જગ્યા રાખીને લખવાનું. અક્ષર છૂટા પાડવાના નથી શબ્દ છૂટો પાડવાનો છે અને ધીમે ધીમે સુંદર અક્ષરે તમે લખવાનું. તમારા મનમાં એક જ વાત રાખવાની કે મારે સરસ અક્ષરે લખવાનું છે. પછી સ્વાધ્યાય હોય અભ્યાસ હોય કે ગમે તે ભાષામાં તમે લખતા હોય પરંતુ તમારા મગજની અંદર એ ફિટ રાખવાનું કે મારે અક્ષર સરસ પાડવા છે. અને એક મેં તમને પહેલા પણ કહું છું કે રોજ એક અનુલેખનની મનમાં રોજ એક પાઠ લખો તમારો પહેલા પાનું અને છેલ્લા પાનાના અક્ષર સરખાવી જો. હું ચેલેન્જ કરું છું કે તમારા અક્ષર એકદમ સરસ થઈ જશે. એટલે જેને અક્ષર સારા કરવા હોય રોજ નિયમિત અનુલેખન કરે. અહીંયા તમારો પાઠ પૂર્ણ થાય છે. અહીંયા તમારે શબ્દ સમજૂતી લખવાની ત્યાર પછી અભ્યાસ અને સ્વાધ્યાયના સવાલ જવાબ તમારે વિષયની નોટમાં લખવાના છે. ખ્યાલ આવી ગયો બધાને પાઠમાં. અને આજથી જ અનુલેખનની એક નોટ બનાવી દેવાની રોજ એક જ પાનું લખવાનું. એવું નહીં કે પાંચ દિવસનું ભેગું થઈ ગયું છે તો પાંચ પાના લખી દીધા પછી પાંચ દિવસ લખવાનું નહીં એવું નહીં કરવાનું. રોજે રોજ નિયમિત તારીખ અને વાર રોજ એક પાનું ઝોપડાનું એક પાનું લખવાનું. આજે અહીંયા લખ્યું કાલે પાછું અહીંયા લખવાનું. એવું નહીં કે એક સાથે બે લખી દીધા કાલે નહીં લખવું પડે એવું કરશો તો નહીં સુધરે. ક્યારે અક્ષર નહીં સુધરે તમારે રોજે રોજ નિયમિત. એવું નથી કે સવાર સાંજ બપોર માંથી દિવસ એક દિવસ દરમિયાન ગમે ત્યારે એક પાનું લખવાનું એ પણ સારા અક્ષરે લખો. તો તમારું જ્યારે અહીંયા પહેલું પાનું તમે લખ્યું છે અને અહીંયા છેલ્લું પાનું તમે જોશો તો ચોક્કસ તમારા અક્ષરની અંદર સુધારો થઈ ગયો હશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો મજામાં ચલો બાય આવજો.